તો કે સાધ્યગર પોઈન્ટ 2 તેની અંદર આપણે વાત આપી છે કે અલગ અલગ ત્રિકોણ હોય સમબાજુ મતલબ કે સમબાજુનો અર્થ એવો કે દરેક બાજુનું માપ સમાન તો અલગ અલગ ત્રિકોણ હોય ચોરસ હોય ષટ્કોણ હોય અષ્ટકોણ હોય તો એનું પરિમિતિ શોધવા માટે તો એક બાજુનું માપ આપ્યું હોય એને ગુણ્યા કુલ એની બાજુ તો અહીંયા ત્રિકોણ છે તો સમબાજુ ત્રિકોણ એક બાજુનું માપ આપ્યું તો કુલ પરિમિતિ કેટલી બાજુ હોય 3 તો 3 ગુણ્યા બાજુ એટલે 3 એની પછીનો દાખલો છે જેમાં તમને ષટ્કોણ આપ્યું છે તેને 6 ગુણ્યા બાજુ હવે બીજો દાખલો તેની અંદર હવે તમને આપ્યું છે સમઘન તો સમઘનની કુલ સપાટી 6 તેની એક સપાટી દીઠ જોવા જઈએ તો કે 4 ધાર આ બાજુ 4 ધાર આ બાજુ અને 4 ધાર ઉપર નીકળે ટોટલ એટલે 12 ધાર હોય એક ધારની લંબાઈ આપણે l લઈએ તો 12 ધારની લંબાઈ કેવી થાય 12 ગુણ્યા l ત્યાર પછી વર્તુળની વાત આવી છે તમને ખબર છે આગળ મિત્રો મેં સૂત્ર લગાવ્યા ત્યારે વાત કરી હતી કે એક બિંદુથી જે વર્તુળ પરના બિંદુ સુધીનું માપ જેને આપણે ત્રિજ્યા કહીએ તો મુખ્ય મતલબ કે મધ્ય બિંદુથી વર્તુળ પરની બિંદુનું માપ જેને ત્રિજ્યા કહેવાય એવી ત્રિજ્યા બે ત્રિજ્યા ભેગી થાય એટલે શું બને વ્યાસ તો ત્રિજ્યા એટલે r r બરાબર વ્યાસ વ્યાસનો આપણે શોર્ટમાં આપણે એને d તરીકે ઓળખીએ 2r બરાબર વ્યાસ પાંચમો દાખલો છે મિત્રો એ કોઈ આપણા કામનો નથી અમે અહીંયા કેન્સલ કર્યો છે તો આ 11.3 ની અંદર તમને 5 7 અને 8 ની મદદથી સરવાળા પદ્ધતિ ગુણાકાર કરીને સંખ્યા લખવા તો આપણે પહેલા બધાના સરવાળા પછી ગુણાકાર પછી પહેલા બેનો સરવાળો એમાંથી બીજું બાદ પહેલા બીજા બેની બાદબાકી પહેલા બેની બાદબાકી એમાંથી ત્રીજું સરવાળો મતલબ કે સરવાળા પદ્ધતિ કરીને તમારે સંખ્યાની રચના કરવાની પહેલા બેનો ગુણાકાર એક સંખ્યા બાદ કરવાની પછી સંખ્યા પેરવાની 5 7 નો ગુણાકાર 6 હોય તો 5 8 નો કરવાનો 7 ને પાછળ લઈ લેવાનો તો આવી રીતે સરવાળા બાદબાકી અને ગુણાકારની મદદથી તમારે 10 સંખ્યા લખવાનું છે પછી આવે છે કે આંકડાકીય અભિવ્યક્તિ તમે આમાં નીચે આપેલી સંખ્યામાંથી કહી છે તો આપણને ખબર છે કે એક ચલ અને અચલ બે પદ હોય એમાં ફક્ત આંકડા તમને દેખાય એ પદ તમારે લખવાનું તો બે પદ છે એક સી અને ડી પ્રશ્ન નંબર 3 માં તમને આપ્યું છે કે ભાઈ જે આપ્યું છે તમને શું ખબર હતા આપણે નિશાની જેમ ખબર પડે સરવાળો હોય તો સરવાળો બાદબાકી હોય તો બાદબાકી કાંઈ ન દેખાય બાજુ બાજુ દેખાય એટલે આપણે ગુણાકાર કહીએ છેદમાં દેખાય એને શું કહીએ ભાગાકાર તો હવે એની અંદર જોઈએ આપણે તો શું આપ્યું છે ઝેડ વત્તા એક એમાં હું ઝેડ માં એક ઉમેરતા ઝેડ ઓછા એક તો ઝેડ માંથી એક બાદ કરતા અહીંયા જો તમને 17 ગુણ્યા વાય વાય ને 17 વડે ગુણતા વાય ના છેદમાં 17 વાય ને 17 વડે ભાગતા તો માઇનસ 17 એમ તો એનો અર્થ શું થાય એમ ને માઇનસ 17 વડે ગુણી અને કેટલા ઉમેર્યા છે 3 તો 3 ઉમેરતા પ્રશ્ન નંબર 4 ની અંદર આ વાક્ય પરથી તમારે સામેની અભિવ્યક્તિ દર્શાવવાની તો કે 7 ને p માં ઉમેરતા તો p + 7 7 ને એમ માઇનસ એમ માંથી બાદ કરતા માઇનસ એમ માઇનસ 7 માઇનસ p ને 5 વડે ભાગતા તો માઇનસ p / 5 હવે પ્રશ્ન નંબર 5 11 ને 2m માં ઉમેરતા તો 2m + 11 હવે y ને -8 વડે ગુણી પરિણામમાં 5 ઉમેરતા તો y / -8 / 5 t નો એક વખત ઉપયોગ કરી અને તમે શું લખો તો t / 4 t - 5 t / 8 12 / t અને 12 - t હવે બે ક્રિયાનો ઉપયોગ કરી અને તમારે y 2 અને 7 આનો ઉપયોગ કરવાનો છે એટલે વિવિધ ક્રિયાની મદદથી જે રીતે તમે અહીંયા બનાવી આંકડા અહીંયા તમારી પાસે 5 7 અને 8 હતા અહીંયા શું છે y 2 અને 7 તો એના મદદથી તમારે ક્રિયા બનાવવાની 2 ગુણ્યા y / 7 તો y / 2 / 7 અહીંયા 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા અહીંયા 7 વડે ગુણ્યા અહીંયા 7 વડે ભાગ્યા પછી અહીંયા તમે અહીંયા પ્લસ કર્યું તો અહીંયા બાદબાકી કરી અહીંયા પ્લસ હતું અહીંયા બાદબાકી કરી તો એવી રીતે સંખ્યા 2 ની સ્વાધ્યાય 11.4 હવે અહીંયા આપણે સારા દાખલા ચાલુ થઈ છે આ દાખલા આપણે પરીક્ષામાં પૂછાય છે સરિતાની હાલની ઉંમર કેટલી છે વાય વર્ષ એટલે હું એમ કહું હાલની ઉંમર મારી કેટલી છે 25 વર્ષ તો 25 વર્ષમાં એની વાત કરવામાં 5 વર્ષ પછી મારી કેટલી છે તો 25 ને 5 3 તમે સરવાળો કરો તો હાલ વાય તો 5 વર્ષ પછી તો વાય + 5 3 વર્ષ પહેલા હાલ 25 છે 3 વર્ષ પહેલા કેટલી છે 25 - 3 એટલે જવાબ આવે 22 તો અહીંયા પણ y - 3 એનો જવાબ આવશે પછી કે દાદાની ઉંમર 6 ગણી તો મારી 25 વર્ષ દાદાની ઉંમર 6 ગણી તો કેટલા થાય 150 વર્ષ થાય તો 25 ગુણ્યા 6 કરો તેવી રીતે આની y તો y ગુણ્યા 6 દાદી કરતા દાદા કેટલા વર્ષ 2 વર્ષ નાના ધારો કે દાદાની ઉંમર 70 વર્ષ હોય દાદી 2 વર્ષ નાના તો 70 - 2 એટલે આપણે કેટલા થઈ 68 તેવી રીતે દાદા 6 હોય તો દાદી કેટલા 6y - 2 હવે સરિતાના પિતાની ઉંમર આવી તો સરિતાના પિતાની ઉંમરના 3 ગણામાંથી 5 વર્ષ વધારે તો સરિતાની ઉંમર કરતા 3 ગણા એટલે મારા પિતાની વાત મારી ઉંમર કરતા 3 ગણા એટલે 25 એ 75 / 3 વર્ષ વધારે તો 75 / 3 એટલે 78 તો 3 / 25 એટલે કે 3 / y / 5 5 વર્ષ વધારે છે હવે આગળ વાત આવી છે બી તો કે એક લંબચોરસ છે એની લંબાઈ અને પહોળ તો લંબાઈ ધારો આપણે માપવાની તો ધારો કે લંબાઈ બરાબર x તો પહોળાઈના 3 ગણામાંથી 4 મીટર ઓછી તો પહોળાઈના 3 ગણા 3 / x ઓછા 4 તો એની શું મળે છે પહોળાઈ મળે છે તો આ રીતે મિત્રો દાખલા આપણે આગળના જોઈશું